नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित चैप्टर चार भूमितिना पायाना ख्यालो चैप्टर 1, 2, 3 ए एना करता चैप्टर चार थोड़ू अलग छे। चैप्टर चार में तमारे भूमिति विषे भणवानुं छे। जोईए भूमिति शू छे। भूमितिनो लांबो अने विशाळ इतिहास छे। गणित जेवो ज विषय छे। भूमिति एमा भूमितिमां तमारे कोण मापक छे, लघु कोण, गुरु कोण, आ बधा विषय माहिती मेळवानी छे। भूमितिनो लांबो अने विशाळ इतिहास छे। अंग्रेजी शब्द जियोमेट्री ए ग्रीक शब्द जियोमेट्रॉन ना जेवो छे। अंग्रेजी शब्द छे जियोमेट्री ए ग्रीक शब्द जियोमेट्रॉन ना जेवो ज छे। जियोनो अर्थ थाय छे पृथ्वी। जियोनो अर्थ शू थाय छे तो के पृथ्वी, अने मेट्रोनो अर्थ मापन थाय छे। इतिहास दर्शावे छे के प्राचीन समय में मोटा भागे कड़ा स्थापत्य अने मापन में भूमितिनो उपयोग थतो हतो। भूमितिनो उपयोग क्या थतो हतो तो के कड़ा स्थापत्य अने मापन में वावेत्य करवा माटे, जमीनी हद नक्की करवा माटेना प्रसंगों में कोईपण प्रकारना भेदभाव वगर हद नक्की करी शकाती। महलों, मंदिर, तळाव, बंधु, शहरना बांधकामों, स्थापत्यकला आना विचारोनो उपयोग थतो हतो, एटले के भूमितिनो उपयोग थतो हतो। आजे पण दरेक प्रकारनी कळानी रचनाओमां मापन स्थापत्य, इजनेरी अने कपड़ा परनी डिजाइनमां पण भूमितिना आकार प्रदर्शित थाय छे। जुदा जुदा प्रकारनी वस्तु जेवी के पेटी, टेबल, चोपड़ी, टिफिन बॉक्स जे तमारा नास्ता माटे तमे शाळाए लई जाओ छो, દડો કે જે તમે રમો છો, આવી બીજી બધી વસ્તુઓનું અવલોકન કરો। બધી જ વસ્તુઓના આકાર જુદા જુદા છે। જેનો તમે ઉપયોગ કરો છો તે માપપટ્ટી અને લખો છો એ પેન્સિલ સીધી હોય છે, બંગડી, રૂપિયાનો સિક્કો, દડો આ બધું કેવું હોય છે, ગોળ હોય છે। અહીં તમે કેટલીક બાબતો શીખશો કે જે તમારી આજુબાજુના જુદા જુદા આકાર સમજવામાં ઉપયોગી થશે। પહેલું પોઈન્ટ છે બિંદુ। બિંદુને આપણે અંગ્રેજીમાં કહીશું પોઈન્ટ્સ। બિંદુ કોને કહેવાય? તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર એક ટપકું કરો। અણી જેટલી વધારે તીક્ષ્ણ હશે એટલું ટપકું વધુ નાનું બનશે। જે જોઈ ન શકાય તેવું ઝીણું ટપકું બિંદુનો ખ્યાલ આપે છે। એના પછી જોઈએ ટપકું એ માત્ર સ્થાન જ દર્શાવે છે। ટપકું શું દર્શાવે છે? માત્ર સ્થાન। બિંદુની કેટલીક પ્રાકૃતિક દર્શાવેલ છે। તમે કાગળ પર 3 ટપકા કરો, જુઓ તમને અહીંયા બાજુમાં પરિકરની અણી, પેન્સિલનો તીક્ષ્ણ છેડો અને સોયનો તીક્ષ્ણ છેડો, એવો તમને આકૃતિ આપેલી છે। કાગળ પર 3 ટપકા કરો। આ ટપકાને ઓળખ આપવી જરૂરી છે અને તે માટે તેઓને કેપિટલ અક્ષર એ, બી અને સી વડે દર્શાવવામાં આવે છે। 3 ટપકા કરવાના છે અને 3 નામ આપવાના છે। જુઓ આવી રીતે આ ટપકાઓને બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી એમ વંચાય છે। શું વંચાય છે? બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી। અલબત્ત ટપકા દેખાવમાં ખૂબ જ બારીક હોવા જોઈએ। ટપકા દેખાવમાં કેવા હોવા જોઈએ? તો કે એકદમ બારીક હોવા જોઈએ। એના પછી પેન્સિલની અણી વડે પેપર પર 4 ટપકા દર્શાવી તેમના મૂળાક્ષર એ, સી, પી, એચ વડે દર્શાવો। બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો, તેવાની એક આ રીતે પણ દર્શાવી શકાય। હવે તમને શું કીધું છે? 4 ટપકા કરવાના છે, એના નામકરણ કરવાના છે એ, સી, પી અને એચ। બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો। જો ટપકા તમે કરશો એટલે બધા સરખા દેખાશે, એટલે આપણે નામકરણ કરવું જરૂરી છે। નામકરણ થઈ ગયું તો જુઓ 4 ટપકા છે એને આવી રીતે તો દર્શાવી શકાય। એના પછી આમ પણ દર્શાવી શકાય, બિંદુ એ, બિંદુ બી, સોરી બિંદુ એ, બિંદુ પી, પછી અહીંયા લખો બિંદુ સી અને અહીંયા લખો બિંદુ એચ, તો આ રીતે પણ દર્શાવી શકાય। એ રીતે તમે કોઈપણ રીતે 4 ટપકાને દર્શાવી શકો છો। એના પછી જોઈએ આકાશના તારાઓ આપણને બિંદુનો ખ્યાલ આપે છે। આકાશના તારાઓ છે એ આપણને કેવા લાગે છે? તો કે બિંદુ જેવા લાગે છે, બિંદુનો ખ્યાલ આપે છે। તમારા રોજિંદા જીવનની આવી 4 ઘટનાઓ શોધી કાઢો કે તમારા રોજિંદા જીવનમાં આવા બિંદુ જેવા તમને શું દેખાય છે? તો કે બોલપેનનું પોઈન્ટ
બિંદુનો ખ્યાલ આપે છે, પછી પેન્સિલની અણી છે એ બિંદુનો ખ્યાલ આપે છે, પરિકરની અણી છે એ બિંદુનો ખ્યાલ આપે છે, પછી ટાંકણીની અણી એટલે કે ટાંકણીનું જે માથું છે એ પણ બિંદુનો ખ્યાલ આપે છે। તો આ થઈ બિંદુની વાત કે જે તમે ડોટ કરો છો એને આપણે શું કહેવાય, બિંદુ કહેવાય। જો આ કે થઈ ગયું બિંદુ એ, આ થઈ ગયું બિંદુ સી, આ થઈ ગયું બિંદુ બી, આ થઈ ગયું બિંદુ ડી, એટલે કે બિંદુ જે છે એને નામકરણ આપ્યું કે બિંદુ ડી, બરાબર। હવે તમારે આવે છે રેખાખંડ। શું આવે છે? રેખાખંડ કેવી રીતે થાય છે, રેખાખંડ કોને કહેવાય છે એ બધું જોઈ લઈએ। કાગળના ટુકડાને દબાણ આપીને વાળો। શું કીધું છે? કાગળનો ટુકડો લો, એને એકદમ થોડું પ્રેશર આપો, વાળો, પછી તેને ઉકેલો, તમને ગળી દેખાશે જે રેખાખંડનો ખ્યાલ આપે છે, જેના બિંદુ અંત્યબિંદુઓ એ અને બી છે। એક કાગળ લેવાનું છે, એને તમારે પ્રેશર આપીને વાળવાનું છે અને પછી ખોલવાનું છે, વચ્ચે જે ગળી પડી એ રેખાખંડનો ખ્યાલ આપે છે અને એને કહીશું અંત્યબિંદુ એ અને બી। પાતળો દોરો લો, ઢીલો ન રહે એ રીતે બંને છેડે પકડીને ખેંચો, એને રેખાખંડનો ખ્યાલ આપશે। બંને છેડા હાથમાં પકડ્યા છે, તે અંતિમ છેડાના બિંદુઓ રેખાખંડના અંત્યબિંદુઓ છે। જેમ કે તમે પાતળો દોરો લો છો, પાતળો દોરો તમે લીધો તો એ તમે ઢીલો ન રહે એ રીતે બંને છેડે ખેંચો, તો તમે સપોઝ આ રીતના ખેંચો તો આ જે ખેંચ્યો એ છેડા બંને હાથમાં પકડ્યા છે અને અંતિમ જે છેડા છે જે આ અને આ એ રેખાખંડના શું કહેવાય, અંત્યબિંદુઓ કહેવાય। એને તમે તમારી ઈચ્છા મુજબ નામકરણ કરી શકો છો। જુઓ તમને અહીં આકૃતિમાં આપેલું છે, એના પછી જુઓ નીચે રેખાખંડની કેટલીક પ્રતિકૃતિ દર્શાવેલ છે, પેટીની ધાર, ટ્યુબલાઇટ, પોસ્ટકાર્ડની ધાર, આ બધી તમારી આજુબાજુ જોવા મળતા રેખાખંડના ઉદાહરણ શોધવાનો પ્રયત્ન કરો। કાગળની શીટ્સ પર બે બિંદુઓ એ અને બી દર્શાવો, શક્ય તેટલા જુદા જુદા માર્ગે એ અને બીને સાંકળવાનો પ્રયત્ન કરો। પહેલાં એ અને બીને જોઈન કરો, પછી બીજી કઈ અલગ અલગ રીતે તમે જોઈન કરી શકો છો એ રીતે તમારે દર્શાવવાનું છે। તો તમને અહીંયા આકૃતિમાં આપેલું છે આકૃતિ 4.1। એ અને બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ કયો છે? તો કે એ અને બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ દર્શાવે છે, તેને રેખાખંડ એ બી કે રેખાખંડ બી એ બી પણ લખી શકો અને બંને આગળ પાછળ બી એ પણ લખી શકો છો। એને કહેવાય રેખાખંડની સાઇન છે, આ જે આમ તમને આ દેખાય છે ને એ બીની ઉપર જે લીટો આડો આમ, એને કહેવાય છે રેખાખંડની સાઇન। એટલે આપણે દર વખતે રેખાખંડ એવું લખવું પડતું નથી, આ ઉપર એ બીની ઉપર કોઈ પણ નામકરણની ઉપર આ રીતની આડી સાઇન હોય એટલે તમારે સમજી લેવાનું કે એને રેખાખંડ કહેવા માગે છે। બિંદુ એ અને બીને રેખાખંડના અંત્યબિંદુઓ કહે છે, બિંદુ એ અને બીને રેખાખંડના અંત્યબિંદુ કહે છે। એટલે કે તમે જે રેખાખંડ દોરો છો એના જે છેલ્લા ટૂંકો છેલ્લા જે પોઈન્ટ્સ છે એને શું કહેવાય, અંત્યબિંદુઓ કહેવાય છે। શું કહેવાય? અંત્યબિંદુઓ કહેવાય છે। એના પછી છે પ્રયત્ન કરો, આકૃતિ 4.2માં રેખાખંડના નામ દર્શાવેલા છે, શું એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે? તમને જુઓ આ પ્રયત્ન કરો આપેલો છે, આકૃતિ છે, જુઓ મેં ચોરસ બોક્સ કરીને આકૃતિ 4.2 દર્શાવેલી છે, એમાં રેખાખંડના નામ છે। તો આકૃતિમાં રેખાખંડ એ બી અને રેખાખંડ એ સી દર્શાવ્યા છે, જુઓ એ બી અને એ સી, એ બી રેખાખંડનું અને એ સી રેખાખંડનું સામાન્ય બિંદુ, એ બીનું સામાન્ય બિંદુ એ છે અને એ સીનું પણ સામાન્ય બિંદુ શું છે, એ છે। જુઓ એ બી એ સી, તો આમાં અંત્યબિંદુ શું આવે છે, એ બી અને એ સી બે રેખાખંડ છે। તો રેખાખંડ આવું લખવું ના પડે એની માટે ઉપર સંકેત આપણે દર્શાવી દઈએ, તો આમાં કોમન શું છે, બંનેમાં એ છે। તો સામાન્ય અંત્યબિંદુ કયું છે, તો કે એ છે, સામાન્ય અંત્યબિંદુ એ છે। એટલે હા, બિંદુ એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે। એના પછી જોઈએ રેખા, એને અંગ્રેજીમાં કહીશું લાઈન। શું કહીશું? લાઈન કહીશું। પહેલાં આપણે જોયું બિંદુ, પછી આપણે જોયું રેખાખંડ, અને હવે આપણે જોઈએ છીએ રેખા। તો રેખા શું કહેવા માગે છે,
તો કે એ થી બી સુધીના કોઈ રેખાખંડ એટલે કે રેખાખંડ એ બી શું થાય રેખાખંડ એ બીને એ બિંદુથી એક તરફ અને બી બિંદુથી બીજી દિશામાં અંત વગર લંબાવ્યો છે તેમ કલ્પો. હવે જુઓ તમને અહીંયા આપેલું છે અંત્યબિંદુ એ અને બી છે, એને એક બાજુથી આમ દર્શાવવાનું છે અને બીને એની વિરુદ્ધ સાઈડથી આમ ખેંચવાનું છે. એટલે શું બને છે, એક રેખા બને છે. આને શું કહેવાય, આખાને રેખા કહેવાય છે. શું કહેવાય છે, રેખા કહેવાય છે. તો તમે કલ્પો કે તમને રેખાની એક આકૃતિ જોવા મળશે જે અંત્યબિંદુ છે. અંત્યબિંદુ એ અને બી છે, તો એ બિંદુથી એક તરફ અને બી બિંદુથી બીજી તરફ એમ તમે બંને રેખાને બંને લીટીને લંબાવો તો એ શું તમને જોવા મળે છે, આકૃતિ રેખાની જોવા મળે છે. શું તમે વિચારી શકો કે રેખાનું ચિત્ર, રેખાનું પૂર્ણ ચિત્ર તમે દોરી શકો, ના દોરી શકીએ? કેમ? તો કે એ અને બી બિંદુ વડે રચાતી રેખાને રેખા એ બી વડે દર્શાવવામાં આવે છે. બિંદુ એટલે ટપકું, એ તમને ખબર છે. રેખાખંડ એટલે ઉપર ખાલી આડો રીતો, એટલે રેખાખંડ એ બી વંચે આને. અને રેખાને એ બી એટલે દર્શાવ શું થાય, તો બંને બાજુ તમારે શું કરવા પડે, એરો કરવા પડે. તો આ એની સાઇન છે કે એ અને બી બિંદુ વડે રચાતી રેખાને રેખા એ બી વડે દર્શાવવામાં આવે છે, જે બંને દિશામાં લંબાવી શકાય. એરો છે મતલબ આ દિશા હજી શું થાય છે, આમ આગળ આગળ જતી જાય છે. બંને બાજુ બંને દિશામાં લંબાવી શકાય છે, તેથી તે અસંખ્ય બિંદુઓની બનેલી છે. રેખા શેની બનેલી છે, તો રેખા અસંખ્ય બિંદુઓની બનેલી છે. એના પછી જોઈએ રેખાની રચના માટે બે બિંદુ પૂરતા છે. રેખાની રચના માટે કેટલા બિંદુ જોઈએ, તો કે બે. આપણે કહીશું કે બે બિંદુઓ રેખા નિર્ધારિત કરે છે. તો તમને ક્વેશ્ચન પૂછાય પરીક્ષામાં, રેખાની રચના માટે ખાલી જગ્યા બિંદુઓ પૂરતા છે, પછી કૌંસમાં આપેલું હોય બે ત્રણ ચાર કે અસંખ્ય, તો તમે શું લખશો, તો તમે લખશો બે. કેટલા બિંદુ પૂરતા છે રેખા લંબાવવા માટે, તો કે બે બિંદુ પૂરતા છે. બાજુમાં આપેલ આકૃતિ 4.3 રેખા PQની છે. જુઓ તમને એરો આપેલો હોય બંને સાઈડ, તો તમારે રેખાની આકૃતિ સમજવાની, જેને રેખા PQ લખાય છે. કેટલીક વખત રેખાને L, M, N જેવા સંકેત વડે પણ દર્શાવવામાં આવે છે. રેખા L, રેખા M, રેખા N જેવા સંકેત વડે દર્શાવવામાં પણ આવે છે. આગળ જોઈએ પેજ નંબર 72 ઉપર છેદતી રેખાઓ. છેદતી રેખાઓ કોને કહેવાય, જોઈએ. બે રેખાઓ, જો તમે અત્યાર સુધી શું ભણ્યા, બિંદુ ભણ્યા, રેખાખંડ ભણ્યા, શું ભણ્યા, રેખાખંડ ભણ્યા અને રેખા ભણ્યા. હવે તમારે છેદતી રેખા અને સમાંતર રેખા શીખવાની છે. આ થયું બિંદુ એ, રેખાખંડ એ બી આને કહેવાય રેખા એ બી. આ બધા એના જે ચિહ્નો છે એ તમારે ભૂલવાના નથી. આગળ નવો પોઈન્ટ જોઈએ, છેદતી રેખાઓ. બે રેખાઓ L1 અને L2 દર્શાવેલી છે. બંને રેખાઓ બિંદુ પીમાંથી પસાર થાય છે. જુઓ આ રેખા L1 છે, તો બિંદુ P અહીંયા છે, તો બિંદુ પીમાંથી પસાર થાય છે, એટલે કે આમ બિંદુ છે એમાંથી આમ પસાર થાય છે. રેખા L2 છે, એ પણ બિંદુ પીમાંથી પસાર થાય છે. યસ ઓર નો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે એક બિંદુ વચ્ચે છે અને એ બે બિંદુમાંથી એક રેખા L1 અને L2 પસાર થાય છે અને P બિંદુમાં છેદે છે. જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખા કહેવાય છે. જો આ બિંદુ આ રેખા છે અને આ રેખા છે, બંને બિંદુ Pમાં છેદે છે, એટલે બી સામાન્ય બિંદુ, કોમન બિંદુ થયું, તો આને શું કહેવાય, રેખાઓને છેદતી રેખા કહે છે. નીચે કેટલીક એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની જોડ આપેલી છે. તો જોઈ લઈએ આકૃતિ 4.5માં. તમારી નોટબુકની પાસ પાસેની ધાર, તમારી નોટબુકની આડો આડી લાઈન અને ઊભી લાઈન, તો જો અહીંયા છેદે છે તો આને છેદતી રેખા કહેવાય. L1 અને L2 ક્રોસ થયું તો પછી આને છેદતી રેખા કહેવાય. પછી L1 અને L2 ક્રોસમાં જુઓ, અહીંયા તમને એરા દર્શાવેલા છે કે આ રસ્તો આમ જાય છે, આ રસ્તો આમ જાય છે, તો જે ચાર રસ્તા મળે છે એ બંને રેખા ત્યાં ભેગી થાય છે. બંને રસ્તા ત્યાં શું થાય છે, ભેગા થાય છે, ચાર રસ્તા.
આ કરો, પેપરની એક શીટ લો, છે તે રેખાઓને ખ્યાલ આપે તે રીતે તેની વળીવાળી નીચેની ચર્ચા કરો. શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુમાંથી છેદી શકશે? તો આપણે જોઈ લઈએ આ શું કહેવા માગે છે. શું આ બે રેખા એક કરતાં વધુ બિંદુમાં છેદી શકશે? તો જોઈએ. પેપરની એક શીટ લો, વાળીને આડી અને ઊભી એમ બે ગળી વળો. એટલે તમને દેખાશે કે ગળી કે રીતે આ રીતની વળી છે. આડી અને ઊભી બે રેખાઓને ખ્યાલ જોવા મળે છે. તમને જોઈ શકાય કે આડા અને ઊભું તમે કાગળ ટર્ન કરો એટલે તમને એમ થાય કે આ લાઈન જાણે પડી ગઈ હોય એવું લાગે છે. બે રેખાઓ એકબીજીને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે અને જે બિંદુ છે એનું નામ છે બિંદુ ઓ. જો દેખાય છે બિંદુ ઓ. પેપરની શીટ પર આ પ્રમાણે આકૃતિ બને છે. જુઓ, એલ અને એમ રેખાઓ પરસ્પર એક જ બિંદુ, આ એલ રેખા છે, આ એમ રેખા છે અને પરસ્પર એક જ બિંદુમાં છેદે છે, એને નામ આપ્યું છે ઓ. એના પછી બીજો ક્વેશ્ચન છે, બેથી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકશે? જોઈ લઈએ. પેપરની એક શીટ લો, તેને વધુ વખત વાળીને ગળી બનાવો. જે તમને આકૃતિ આપેલી છે, તમે નાના હતા ત્યાં તમારે બધા તમે બધાએ આ વસ્તુ કરેલી છે. ઘણી બધી રેખાઓનો ખ્યાલ જોવા મળે છે. આ ઘણી બધી રેખા એકબીજીને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. જુઓ, આ રેખા L, રેખા M, રેખા P, રેખા Q, તો બધી ક્યાં મળે છે? એક સેન્ટર પર મળે છે અને એ છે બિંદુ O. એટલે પેપર શીટ દ્વારા જે આકૃતિ બને છે, જુઓ, L, M, P, Q રેખાઓ પરસ્પર એક જ બિંદુમાં છેદે છે, જેને આપણે નામ આપ્યું છે O. એના પછી જોઈ લઈએ સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓમાં શું છે? પેરેલલ લાઈન. સમાંતર રેખાઓને બીજું શું કહેવાય? પેરેલલ લાઈન. નીચેની આકૃતિઓ આકૃતિમાં દર્શાવેલા ટેબલ જુઓ. ઉપરનો ભાગ તમને એ બી સી ડી સપાટ છે, તેમાં કેટલાક બિંદુ અને રેખાખંડ જોઈ શકાય છે. ટેબલ છે ને ઉપરનો ભાગ જુઓ, બિંદુ એ બી સી અને ડી, અને એમાં શું જો કે બિંદુ અને રેખાખંડો, ક્યાંય રેખા છે? તો કે ના, આ રહ્યા રેખાખંડ. હા, એ બી રેખાખંડ અને રેખાખંડ બી સી એ બી બિંદુમાં છેદે છે. જુઓ, એ બી અને બી સી, તો આ બંનેમાં કોમન બિંદુ શું થયું? તો કે બી થયું. ફરીથી બતાવું, એ બી અને બી સી કોમન બિંદુ શું થયું? તો કે બી થયું. કયા રેખાખંડો બિંદુ એમાં છેદે છે? એ કયા બિંદુ બીમાં અને કયા બિંદુ સીમાં છેદે છે? તો જુઓ, રેખા બિંદુ એમાં કયા છેદે છે? તો કે એ ડી અને એ બી એ બિંદુ એમાં છેદે છે, બરાબર. પછી બીમાં કયા છેદે છે? તો બીમાં એ બી અને બી સી એ બીમાં છેદે છે. અને પછી છેલ્લે સીમાં કયા છેદે છે? તો કે સી બી અને સી ડી એ સીમાં છેદે છે. શું રેખાઓ એડી અને સીડી છેદે છે? હવે રેખા જુઓ, આ એડી અને સીડી આ છેદે છે? તો કે યસ, ડી બિંદુમાં છેદે છે. એના પછી જોઈએ, તમે જોઈ શક્યા કે ટેબલની સપાટી પરના રેખાખંડોને ગમે તેટલા લંબાવવામાં આવે તો પણ એકબીજાને મળતા નથી. હવે આ શેની સાઈન છે? તો કે રેખાની છે. રેખા એડી અને રેખા બીસી તેમાંની એક જોડ છે. ટેબલની સપાટી પરની બીજી એક રેખાની જોડ શોધી કાઢો કે જે એકબીજીને મળતી હોય નહીં. તમે સમાંતર રેખાઓ બીજે ક્યાં જોઈ છે? બીજા 10 ઉદાહરણો શોધવાનો પ્રયત્ન કરો. જો બે રેખા એ રેખાઓ એ બી અને સી ડી રેખા સમાંતર હોય તો આપણે એ બી અને સી ડી લખીએ છીએ. જોઈ લઈએ આપણે દાખલામાં. જુઓ, એડી અને સી ડી એકબીજાને સમાંતર ડીમાં છેદે છે, બરાબર. પણ રેખા એ બી, રેખા એ બી અને સી ડી ક્યાંય છેદે છે? તો કે ના, એ પોતપોતાની દિશામાં આગળ વધે છે. એટલે આ રેખાઓને સમાંતર રેખા કહેવાય. એકબીજાને ક્યાંય ક્રોસ થતી નથી, એકબીજાને ક્યાંય ક્રોસ થતી નથી. એટલે આને એ જે જો ક્રોસ થતી હોય તો આને છેદે છે એવું કહેવાય. પણ ક્રોસ ના થતી હોય, જેમ કે એ બી અને સી ડી, આ બંને ક્યાંય ક્રોસ નહીં થતી પણ એ પોતપોતાની દિશામાં આગળ વધે છે, તો આને કહેવાય છે સમાંતર રેખાઓ.
समांतर रेखाओने केवी रीते लखी शकाय संकेतमां, तो ए बी रेखा ए बी समांतर रेखा सी डी एना निशानी छे बे उभी लाइन। जो बे रेखा एल वन अने एल टू समांतर होय तो एल वन पछी जो एल समांतर नी चिन्ह करेलू छे अने एल टू लखाय छे। नीचे आपेल आकृतिमांथी समांतर रेखाओ तमे शोधी शकशो। हवे नीचे कंईक आकृति आपी छे એમાં સમાંતર રેખા છે તો કે હા માપપટ્ટીની સામ સામેની ધાર, માપપટ્ટીની સામ સામેની ધાર એટલે જુઓ આ અને આ ક્યારેય ભેગી થવાની છે રેખા? તો કે ના, તો આ કેવી રેખા થઈ ગઈ? તો કે સમાંતર રેખા। એના પછી બારીના સળિયા, બારીના જે સળિયા છે પોતાની એક એક દિશા પકડી રાખી છે એમાં જ છે, એ ક્યાંય ભેગા થતા નથી એટલે બારીના સળિયા પણ સમાંતર આવે। એના પછી જુઓ રેલવે લાઇન, રેલવેના પાટા છે ક્યાંય આગળ જતાં ભેગા થઈ જાય છે આમ આમ કરતાં? તો કે ના, તો ટ્રેન પડી જાય એટલે રેલવેના પાટા પણ સમાંતરના ઉદાહરણમાં આવે। આ પ્રકારની રેખાઓ કે જે બીજી એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખા કહે છે। જો એકબીજાને છેદે તો કે છેદતી રેખા કહે છે, એકબીજાને નથી મળતી તો એને સમાંતર રેખાઓ કહે છે। એના પછી 4.7 કિરણ, કિરણ એટલે શું? તો જોઈ લઈએ પહેલાં આકૃતિઓ। દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ, તમને દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ અહીંયા દેખાઈ રહ્યા છે। હાથ બત્તીમાંથી નીકળતા કિરણો એટલે કે ટોર્ચમાંથી નીકળતા કિરણો, અને મેઇન આપણો સ્ત્રોત પ્રકાશ અને ગરમીનો સ્ત્રોત મેઇન કોણ છે? તો કે સૂર્ય છે। તો સૂર્યના જે કિરણો આપણે સવારમાં જોઈએ છીએ એ પણ આમાં આવી શકે। કિરણ એ રેખાનો જ એક ભાગ છે, કિરણ એ શું છે? રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે। કિરણ કેટલા બિંદુમાંથી ઉદ્ભવે? તો કે એક બિંદુમાંથી, જેને ઉદ્ભવ બિંદુ કહે છે। કિરણ એ રેખાનો જ એક ભાગ છે, એક જ બિંદુમાંથી ઉદ્ભવે છે એટલે જેને ઉદ્ભવ બિંદુ કહે છે, અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે। જુઓ રેખાખંડ છે એ ક્યાંય જતું નથી, જેટલું આપણે દોરીએ એટલું જ હોય। રેખા છે એ પોતપોતાની દિશામાં આગળ વધે છે, એટલે કે એ બિંદુ એ તરફ આગળ વધે છે અને એના બીજી સાઈડ બી બિંદુ આગળ વધે છે એટલે પોતપોતાની રીતે આગળ વધે છે એટલે અનંત છે। પણ કિરણ એ છે કે કિરણ એ રેખાનો એક ભાગ છે, કે જો આ બિંદુ છે એક બિંદુમાંથી જે આમ બહાર નીકળે એને આપણે શું કહીએ છીએ? તો કે કિરણ કહીએ છીએ, અને આ છે એનું ઉદ્ભવ બિંદુ છે, અનંત સુધી એક જ દિશામાં એટલે આ ખબર નથી, આ છેક એરોનો મતલબ હજી આગળ ચાલે છે એટલે આ કિરણ કેવું છે? અનંત સુધી એક જ દિશામાં જાય છે। આકૃતિ 4.7 જુઓ જે કિરણ દર્શાવે છે। આકૃતિ 4.7 શું દર્શાવે છે? તો કે કિરણ દર્શાવે છે। કિરણ પર બે બિંદુઓ તમને દેખાય છે, કિરણ પર તમને કેટલા બિંદુ દેખાય છે? તો કે બે બિંદુઓ દેખાય છે। શું દેખાય છે બે બિંદુઓમાં? તો કે બિંદુ એ અને બિંદુ પી, અને તે તેના માર્ગ પરનું બિંદુ છે, તો આને આપણે શું કહીશું? કિરણ એ પી, શું કહીશું? કિરણ એ પી, એની સાઇન છે આ જે તમને બોર્ડ ઉપર સ્ક્રીન ઉપર હું કરીને બતાવું છું, એની સાઇન છે આમ એક બાજુનો એરો અને તમે જે કિરણનું નામ આપ્યું એ નામ લખવાનું એટલે આને વંચાય કિરણ એ પી। વિચારો, ચર્ચો અને લખો। ધારો કે કિરણ પી ક્યુ એ કિરણ છે, તમે માની લો કે આ એક કોઈ કિરણ છે, બિંદુ ક્યુ કિરણ પર ક્યાં આવેલું છે? બિંદુ ક્યુ છે એ કિરણ પર ક્યાં આવેલું છે? સોરી, નંબર એક તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો કે પી ક્યુ એક કિરણ છે, તો આપણે અહીંયા પી ક્યુ દોરી નાખીએ કે પી અને ક્યુ એક કિરણ છે, તો ઉદ્ભવ બિંદુ કયું થાય? તો પીમાંથી નીકળે છે ને આમ એટલે પી એનું ઉદ્ભવ બિંદુ છે। બિંદુ ક્યુ કિરણ પર ક્યાં આવેલું છે? તો કે પી સિવાયનું અને પીથી થોડું દૂર કિરણ પર બિંદુ ક્યુ આવેલું છે, કિરણ પર જ આવેલું છે પણ અહીંયા પી નામ આપો અહીંયા ક્યુ, તો પી સિવાયનું પીથી દૂર બિંદુ કિરણ પી ક્યુ આવેલું છે। એના પછી જોઈએ શું આપણે કહી શકશું કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? હવે જો આવી આકૃતિ મેં દોરી છે પી અને ક્યુ, તો આમાં ક્યુ એ ઉદ્ભવ બિંદુ છે એવું કહેવાય? તો કે ના, કિરણ ક્યુ ઉદ્ભવ બિંદુ છે નહીં, કેમ કે આ કિરણનું ઉદ્ભવ બિંદુ શું છે? બિંદુ
पी। एना पछी प्रयत्न करो आकृति 4.8 मां आपेल किरणना नाम कहो। तो जो आकृति तमने आपेली छे एना किरणना नाम कहेवाना छे। तो एमांथी चार किरणों पसार थाय छे, किरण टी ए, किरण टी एन, किरण टी बी અને કિરણ એન બી। ચલો ફરીથી આમાંથી ચાર બિંદુ પસાર થાય, ચાર કિરણ પસાર થાય છે, કિરણ ટી એ, કિરણ ટી એન, કિરણ ટી બી, ટી બી અને કિરણ એન બી। આ ચાર બિંદુ એમાંથી પસાર થાય છે। શું ટી એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કી ટી એ ઉદ્ભવ બિંદુ છે, તો કે હા ઉદ્ભવ બિંદુ તો બિંદુ ટી છે જ। બધા જ કિરણોનું પણ ઉદ્ભવ બિંદુ નથી, ઉદ્ભવ બિંદુ છે પણ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ નથી। તો ટી એ કોનું ઉદ્ભવ, ટી એ કોનું ઉદ્ભવ બિંદુ છે? તો કે ટી એ કિરણ ટી એ, ટી બી અને ટી એનનું ઉદ્ભવ બિંદુ છે। કિરણ એન બી જે છે એનું ઉદ્ભવ બિંદુ શું થઈ જાય? તો કે એન થઈ જાય। કિરણ એન બીનું ઉદ્ભવ બિંદુ શું થાય? તો કે એન થાય। એટલે કિરણ એન બીનું ઉદ્ભવ બિંદુ ટી નથી, ટીના ત્રણ કિરણ બને, કિરણ ટી એ, કિરણ ટી એન અને કિરણ ટી બી। એના પછી જોઈએ સ્વાધ્યાય 4.1, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો। હવે પાંચ બિંદુઓ, આમાં કયા પાંચ બિંદુઓ છે એની પહેલાં આપણે જોઈ લઈએ। આપણે અત્યાર સુધી બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને છેદતી રેખાઓ અને સમતલ રેખાઓ આટલું ભણ્યા, તો એનું થોડું પોઈન્ટ વાઇઝ આપણે નોટ્સ જોઈ લઈએ। બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે। બિંદુ, રેખા અને સમતલ આ ત્રણ વસ્તુ એવી છે કે ભૂમિતિના પાયાના અંગ છે। બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી, બિંદુને ના લંબાઈ હોય, ના પહોળાઈ હોય, ના જાડાઈ હોય, બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે। જેમ કે મેં અહીંયા ટપકું કર્યું તે આટલું જ સ્થાન દર્શાવે છે જેટલું મેં ટપકું કર્યું છે। એક સીધી લીટીમાં આવેલ અસંખ્ય બિંદુઓ રેખા રચે છે, રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે, રેખાની લંબાઈ માપી શકાતી નથી અને આ રેખાનો સિમ્બોલ છે રેખા એ બી। રેખાનો એક ભાગ છે અને આપણે કહીશું રેખાખંડ। રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય છે, રેખાખંડ એ બીને આ રીતના મેં કુંડાળું કર્યું એ રીતે દર્શાવી શકાય। રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે, બે બિંદુ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કયું? તો કે રેખાખંડ। એના પછી જોઈએ કિરણ, કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલો છે। કિરણ એ બી એ એને શોર્ટ રીતે લખી શકાય છે અને એ એનું ઉદ્ભવ બિંદુ છે। બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખા કહે છે, જેમ કે રેખા એ બી અને રેખા સી, તો આ બંને આ જગ્યાએ છેદે છે તો આને છેદતી રેખા પણ કહેવાય। એના પછી એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે, એક જ સમતલમાં હોય ને પરસ્પર રેખા એકબીજાને છેદતી ન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય, જો બે રેખાઓ પરસ્પર છેદે તો માત્ર એક જ બિંદુમાં છેદે છે। કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક જ બિંદુમાં છેદે છે। એના પછી જોઈએ સ્વાધ્યાય 4.1, એમાં બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો। બાજુમાં તમને દર્શાવેલું છે, શું દર્શાવેલું છે? તો કે કંઈક પાંચ બિંદુ છે, પાંચ રેખાખંડ છે, રેખા અને ચાર કિરણો છે। તો જોઈએ એમાં શું કહેવા માગે છે કે પાંચ બિંદુઓ, તો કયા પાંચ બિંદુ છે? તો કે બિંદુ ઓ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ઈ ને બિંદુ ડી। એટલે કે નીચેથી જોવા જાઓ તમે તો ડી, ઈ, ઓ, સી અને બી એ પાંચ બિંદુ છે। હવે રેખા કઈ છે? તો આકૃતિમાં રેખા આ પ્રમાણે છે, જોઈએ રેખા ડી ઈ, જો ડી ઈ, રેખા ડી ઓ, ડી ઈ, ડી ઓ, ડી બી એટલે કે ડી ડી ઈ, ડી ઓ અને ડી બી અને ઈ ઓ, ઈ ઓ આ બંને રેખા છે। આટલી ચાર રેખાઓ છે।
હવે તમને પૂછ્યું છે કિરણ, ચાર કિરણ દર્શાવો. તો કિરણ ડીબી, કિરણ ડીબી, કિરણ ઈબી, કિરણ ઈઓ, કિરણ ઓબી અને કિરણ ડીઈ. બરાબર, એ ચાર રેખા, ચાર કિરણો દર્શાવવાના કીધા છે. તો કિરણ છે ડીબી, ડીઈ, ઓબી, ઓઈ અને ઈબી. એના પછી છે પાંચ રેખાખંડ. શું કીધું છે? પાંચ રેખાખંડ. તો આકૃતિમાં ડીઈ રેખાખંડ છે, ડીઓ, ઈઓ, ઓબી અને ઈબી એ રેખાખંડ છે. એના પછી દાખલા નંબર બે, આપેલા ચાર મૂળાક્ષરમાંથી દરેક વખત માત્ર બે મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી બાર રીતે નામ બનાવો. તો બિંદુ એ લઈએ આપણે, તો એથી બી, બીથી સી અને અરે એથી બી, એથી સી અને એથી ડી. એવી રીતે બિંદુ બી લઈએ, તો બીથી સી, બીથી ડી અને બીથી એ. એની પછી બિંદુ સી લઈએ, તો સીથી ડી, સીથી એ, સીથી બી. અને એવી રીતે બિંદુ ડી લઈએ, તો ડીનું એ, ડી બી અને ડી સી. તો આ એના શક્ય એટલા રેખાના નામ છે. એના પછી જોઈએ આ દાખલા નંબર ત્રણ, આકૃતિનો ઉપયોગ કરીને લખો ઈ બિંદુને સમાવતી રેખા. ઈ બિંદુમાંથી કેટલી કેટલી રેખાઓ પસાર થાય છે? તો કે ઈ બિંદુમાંથી એ ઈ એટલે કે એ અને ઈ રેખા પસાર થાય છે. એફ ઈ તો કે એફ ઈ રેખા પસાર થાય છે. બી ઈ એટલે બી ઈ રેખા પસાર થાય છે. અને ડી ઈ એટલે કે ડી ઈ રેખા પસાર થાય છે. એ બિંદુમાંથી પસાર થતી રેખા, એ બિંદુમાંથી કેટલી રેખા? તો કે એ ઈ એક જ એવી છે જે અત્યારે આપણને દેખાઈ રહી છે. એના સિવાય ઘણા બધા જવાબ તમને શક્ય હોઈ શકે છે. એના પછી સી, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, ઓ બિંદુ જેમાં હોય એવી રેખા લખો. તો બિંદુ હોય એવી સી ઓ અથવા તો ઓ સી છે. એના પછી ચોથો, એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખો. તો જુઓ એકબીજાને છેદતી હોય એવી બે રેખા, તો એ ઈ પછી સી ઓ અને બી બિંદુમાં છેદે, બી બિંદુમાં છેદે તો ઈ એફ અને એ ઈ, ઈ એફ અને એ ઈ જેવા બિંદુમાં છેદે છે. એના પછી દાખલા નંબર ચાર, કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી બે બિંદુમાંથી? તમને આન્સર પૂછેલો છે કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી. તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આકૃતિ સમતલમાં એક બિંદુ ઓ છે જે ઓ બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. જો અહીંયા આકૃતિ ઓ છે, અરે બિંદુ ઓ છે ને, ઓમાંથી રેખા એલ, રેખા એમ, રેખા એન, રેખા પી. એના પછી જોઈએ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. તો કે હા, બે બિંદુમાંથી એક અને એક જ રેખા પસાર થાય છે. એના પછી દાખલા નંબર પાંચ, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિઓ દોરો. બિંદુ પી એ બિંદુ એ બી પર છે, બિંદુ પી એ એ બી પર છે. તો જુઓ બિંદુ પી છે એ રેખાખંડ, શું છે? રેખાખંડ એ બી પર છે. તો કે આ બંને કેવા છે? એના અંત્યબિંદુ એ બી છે એટલે રેખાખંડમાં જ અંત્યબિંદુ આવે છે. એના પછી પ્રશ્ન છે, રેખા એક્સ વાય અને રેખા પી ક્યુનું એમ બિંદુમાં છેદે છે, આ તમારે દોરવાનું છે. તો રેખા એલ એ બિંદુ એક્સ વાય પી ક્યુ એ એમ બિંદુમાં છેદે છે. તો છેદવા માટે છેદતી રેખા મેં તમને હમણાં શીખવાડી, તો પી ક્યુ અને એક્સ ડી અથવા તો એક્સ વાય એ આપણા બી ઓ બિંદુમાં છેદે, એમ બિંદુમાં છેદે છે. એના પછી ત્રીજું, રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. રેખા એલ છે, આ રેખા એલ છે, એમાં ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. પણ આપણા સવાલમાં ડીનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે ગમે ત્યાં બીજી રીતે બાર ડી બિંદુ દર્શાવી શકીએ છીએ. એના પછી ચોથું, રેખાખંડ ઓપી અને રેખાખંડ ઓ ક્યુ બિંદુ ક્યુમાં છેદે છે. તો રેખાખંડ ઓપી અને ઓ ક્યુ રેખાખંડ ઓમાં છેદે છે. આ છે છેદ વિકાસ છેદનો દાખલો થઈ ગયો. એના પછી દાખલા નંબર છ, ખરા ખોટા લખો.
क्यू एम ओ एन અને પી એ રેખાખંડ એમ એન પર આવેલા છે? તો કે હા, એમ ઓ અને એન એ એમ એન પર આવેલા છે. તો કે યસ. એમ અને એન એ એમ એન ના અંત્યબિંદુ છે? તો કે યસ. ઓ અને એન એ ઓપી ના અંત્યબિંદુ છે? તો કે ના. એના પછી એમ એ ક્યુ અને ઓ ના એક અંત્યબિંદુ છે? તો કે ના, એટલે કે ખોટું. એમ એ કિરણ ઓપી પરનું બિંદુ છે? તો કે હા. કિરણ ઓપી અને કિરણ ક્યુપી ભિન્ન છે? તો કે હા. ઓપી અને ઓ એમ સમાન છે? તો કે ખોટું. ઓ એમ એ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી? તો કે ખોટું. ઓ એ ઓપીનું ઉદ્ભવબિંદુ નથી? તો કે ખોટું. એના પછી એન અને એ એન અને એનપી અને એન એમનું ઉદ્ભવબિંદુ છે? તો કે સાચું. તો આ પ્રકરણમાં આપણે બિંદુ, રેખા, રેખાખંડ, છેદતી રેખા, સમાંતર રેખા અને કિરણ વિશે માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે વક્ર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. ત્યાં સુધી થેન્ક યુ.